મળી જાય ને તો બસ કેમાં આ ઓટા ફેરા મટી જોય અને ઘર ભેગા થઈએ તો કોક થોડું અટાયેલું લાગે જે સંબંધ બનાયેલા હોય ને એ હંગાતી આવ્યું બાકી રૂપિયા હંગાતી આપવાના ના આવ્યું કેમાં આ જમીન હંગાતી આપવાની ના કશું તો કંટાળી બેહેલો છું શું જવું નહી જીવન પણ મારા હાલ પોણી વાળા મેં નહી આવ્યો આમ તો શોમા કાકા દાડામાં 10 વટા કરો છો ગલ્લાના નેની નેની કોથળીઓમાં લઈ લઈને એકી ભરતા આટલું બધું શું લીધું અને મારે લ્યા મને મારા તો તને ખબર છે ને ખરી કલકઈ આવે ને એટલે ખબર છે તમારી જોઈ છે તમારી ગવની રોટલી મી જોઈ છે હું તમારે ઘેર નહી આવતો વધારતો નહી બરોબર એટલે તેલ નો ડબ્બો કી લાયા છે તે આમાં લાઈન જીવન કોક વેચ્યું છે ને ઘરમાં એટલે લાયા છે કશું લાવે એવો નહી એમાં પાછા અરે હાલ ડબ્બો નહીં તોડવાનો એટલે લાયેલા છે ફરે ના એક દારો લહણ ખાવું એક દારો મેથી ના લાડવા ખાવા છે એક દારો ગુંદ ખાવા એટલે સેમ આ તો બધું ઉપર થી પડે તારા મમ્મા ને શિયાળો બેહા એટલે ચાલુ કરવું પણ ખાવાનું પછી હું ઉનાળા માં ખાવાની વસ્તુ છે તારે તો હું મોટી ઉંમર 70 વર્ષ થઈ જોઈ તો હોઠા દુખવા માંડ્યા છે તાર વધી ખાઈએ ને મમ્મા તારે શરીર હરખું રહે કોઈ પછી કોઈ શેલી ઘડીએ ના ખાવાનું હોય આ તારા મમ્મા ને જો હજી સુધી એકા હોઠો દુખા છે આ લાકડા માં જવાના છે એટલે કે ગુંદ બોધો પછો હું કરવાનો શેલી વાળકો અલે કોઈ તેલ માં ખાવાથી કોઈ હોઠા ના મટી જોય એ તો પેલન નું જી જોવા જી આ માર વખત ભણા જેટલી ઓમ દૂધ ની જી ખાતા મેં અત્યારે કૂતરા સાટે માં સાસ નહીં પાડતા અને તમે જી નહીં પાડતા આપણા તો જીત લાભાન છે નહી તેલ લાભાનું ગમે તે કરો તેલ માં કોઈ વસ્તુ ખાવાની નહીં અમે પૈસા નો જીનો ભાવ હપડ્યો હા ગમે તેટલો ભાવ હોય કે ના હોય શિયાળો આવે એટલે જી જોવે બંધણ કરવા માટે થોડું કોઈ મેલી રાખવાનું છે લાઈન તારા મેથી ના લાડવા ખાવ પણ તારા મામા નું તેલ નેકરી રહે કે કશું ના નેકરી જાય 12 મહિનો માં એક વખત લાભવાનું હોય થોડું ખાવું પણ જીમો ખાવું હું તો એમ કઉ છું તા એ તો કઉ છું તેલ માં અડધું તેલ ને અડધું જી કરી માં કોઈ સાર ના આવે બધું બગડી જાય તમાર તો પૈસા ભાડે નહીં કે ડેડીઓ મોકલાય ને અમે તો પેલા જી ને સાસ ને જેવી રેરા જેવી ખાતા અત્યારે ભાડો તો અત્યારે તો પેલો ભેંસ દોઈ નહીં કે જોજો થોડું જ લેજે ને એની બહેની તમારા પત્રી વર્ષો છે ને હોધા દુખવા માંડ્યા એટલે હોધા દુખ કે ખાધા પીધા વગર એ તેલ ખાધે કોઈ હોધા ના મટી જાય હેર ગમે તે જાય પણ જીત લાવવું પડશે ખૂણા શોમલો ડબ્બો ઉપર ને આવતો એવું નહીં લાગતું ટોપી ચકા તાર છો બીજું કોક છે નહીં દેખાતું એની ટોપી ચરકા આગળ ની ચોક ખૂણા આપણે પછી તો જીનો ડબ્બો આવે એવો નહીં પણ હું કઉ છું એક આઈડિયા મારશું કશો વાંધો નહીં ના વાતો શોમલા નહીં કોમ માં આવી જાય તો હું કઉ એટલું કરવાનું છે તારા હા શું કીધું કશો વાંધો નહીં કશો વાંધો નહીં આવતો આવતો આ તો નહીં શોમલા નહીં પાડ્યા એ તો ધૂની મગજ નો આ જુગર
દિવાની ઓન ખેમલો બેજના બસ સ્ટેન્ડ માં બેઠા બેઠા મસ્કરીઓ કરે કી રોજ કી 10000 રૂપિયા નું તેલ લાવશે આ મુ 10000 રૂપિયા નું તેલ લાવશું આખો ડબો તેલ લાવશું કો તમે એકલા તેલ ખાતા છો વા અને ઘર વાળો ખાવ ને એ તેલ વાપરવામાં માપ નહીં રાખતો રોજ 500 રોજ 500 ખબર ને પતિ પટાઈ દી આઈ નઈ મારું તેલ નીકળી ગયો તેલ માં ને તેલ માં પણ હું તો કરસા કસર કરીન થોડું થોડું જ વાપ તો ખબર પડતી નહીં અવાજ છોતી આવે છે ખબર પડતી નહીં અવાજ ચીકર છોતી આવે છે ભૂત ભૂત તો નહીં હોય કા આ તો મારું નામ લીધું તેલ લેવા જતો તેલ તેલ લેવા જતો એ તેલનો ડબ્બો મારા જોવો છે પણ તમારો જો પણ મારે જોવા છે મારા તેલ લઈ જા કે જવા નહીં જતો હાલ વંગારવાય કે નહીં તારા વંગારવાય મારા જોવા નહીં તેલનો ડબ્બો લખી દે તને પૈસા લઈ દઉં છું હું અમે તમે તો તેલ નો ડબ્બો મેકી દે પણ પછી તમે તેલ ના પૈસા ના લો તો ડબ્બો તો જેટલો ભરો ભાવ છે 2500 રૂપિયા લેશે કોઈ ચોગલા તારા ડબ્બાના તને 10 રૂપિયા લો 500 રૂપિયા તને વધારા લો પણ તમારો હું વિશ્વાસ અલે રાજી છે કે નહીં તું તૈને જાલો તો તો પછે રાજી જ હોય કે તો વાસો બંધ કરી દે 5 મિનિટ અને તને 10 રૂપિયા તો ડબ્બો મેકી દે ડબ્બો ડબ્બો તો હું ના મેલું પહેલા તમે પૈસા મેલો તો ડબ્બો મેકી દેવ સોમલા તું ઓછો બંધ કરી રાખ તને પૈસા મેકી દઉં છું ઈકન તારા બહાના લઈ પૈસા પડશી કરી દીધી બંધ એક બે ત્રણ ચાર પાંચ છ કમ્પ્લીટ છે પૈસા ગણી લીધા ગણી લીધા તો વાસો બંધ કર હું ડબ્બો લેવા આવું છું નકર મારું રૂપ તું જોઈ ન હેક બંધ કરી દીધી ડબ્બો તો ગાયબ થઈ ગયો ગાયબ થઈ જાય કોઈ ખબર જ નહીં પડી બીજો ડબ્બો જોવો છે ચોમલા આટલા દાડા માટે તારા માટે છૂટતી છે જેટલા તેલ ના ડબ્બા લાવો ને એના ઉપર 500 રૂપિયા તને મળી નહીં મરી જાય ને મરી રહે તો હું હાલ જ લે તો પાછો ડબ્બો આયો 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 હાલ પાછો 500 રૂપિયા તો નફો થઈ ગયો છે અને પાછો ફેંથી હાલ જ ઉપાલી પાછો ગમની લઈને આવતો રહું મામા આ હું કર્યું આ તો ઉત્તો પેલો 2500 માં લાયો તો તને 500 રૂપિયા વધારા લ્યા હજી તારામાં બુદ્ધિ નહીં પડા શાંતિરાજ શાંતિ નો ફળ માટો હોય આ તેલ નો ડબ્બો ખરો ને કેર પોકાડી દે અને પાછો આવી જા ચોમલો લેવા જો તેલ નો ડબ્બો કશો વાતો નહીં જોશે ખરો લેવા લેવા જોશે ને રે પાછો આવશે તું પોકાડી નાય અરે શિકર ઉધવારો સકર નહીં 2500 તો બજારમાં શિયો નહીં મળતો કે ગામમાં શિયો નહીં મળતો ઉત્તા 500 રૂપિયા વધારે આલ્યા આવો ગોડાયો કરા તો શી તેલના ડબ્બા ઉપાડીને લઈ જવું પડશે મારે મારું બેટું કેવું પર બાબરો બૂટ આવી છે ઓ સા તેલના ડબ્બા લેશે અને એ પાછા 500 રૂપિયા વધારે આલે છે અમૂત ગમે તે કરીને આખો દારો બસ તેલના ડબ્બા જ લાય 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 કરવા છે અને 500 કરીને આખો દારો એટલા બરા રૂપિયા ભેગા કરો ને જઈ જઈને લઈ લઈને આવું ફટોફટ આગેર પાછા પેલા બે જણા બસ સ્ટેન્ડ બેઠા હોય અને કોને વાત જવા નહીં દેવી બોલ્યા આગળ નેકરી જ જવાનું એનું વાત જ નહીં કરવાની રૂપિયા વધારે આવ્યા છે હું ખાલી 2500 રૂપિયામાં ડબ્બો લાવ્યો હતો અને પાછા 3000 રૂપિયા આવ્યા 500 રૂપિયા તો ફાયદો છે મારે જમ બના ને એમ જલ્દી શિવાય છે ડબ્બો લઈ આવવો પડશે બીજો અને પાછો આલી દેવો પડશે
તારા હમો પોણી વળા છે તાણે મારા એરંડો વળા છે કેટલા વાયા છે બે વીઘા વાયા વધારે નહીં વાય જો પોણી વળવા ઉપર અડધો ભાગ ચડવો છે એ જમા કાકા આવો આવો દવા જાવો બોલ કાય મારા એ જમા કાકા અરે ઓકે આવો તો ખરા પોણી મો નવરો નહીં મો ખબર છે જેટલા કોમ વાળા છો ખેમા અરે પાછા દોડતા દોડતા જોઈશે જીવન એ વાત તો બરો પણ હાથમાં પૈસા નતા ગણતા ખાસા બધા 500 ની નોટો નથી દેખાતી પૈસો વાળા છે તો પૈસા તો હોય જ કે અમે છથી લાઈને મારા પાસે રહીને ભિખારી થઈ ગયા છે મને એ ખબર છે મોના પાસે પૈસા નહીં કોકને કોક લેવા મોકલ્યા છે આ તો ટોપો કરે ઓ મોને તમારો 5 રૂપિયા મળે તો એટલો ભિખારી છે આવો મળે તો થયું આવું જ હોય ખાલી હારું ધંબાનું મળે ને તો કોકના હાથે ટોપુ મારી આવે એવો મળે છે તે હું કઉ છું નાવ તો ઇન્ડો મોર તો ભાગ કરે છે હું પોણી વાળવા આવું ના ખેમા મારા અડધો ભાગ છે તને અડધો કરો તો પણ શું લેવાનું કુદરત નો નિયમ છે જીવન અડધામાંથી અડધો ખાઈએ ને તો હારું કશો તને કઢાવા આવજે મજૂરી આલ દે ભાઈ મજૂરી ની વાત કરે હાલ તો ભાગ ની વાત નહીં કરતો ના ખેમા ભાગ માં ના ભાગ કરું તું જીવન ભાઈ ઉતાર્યા છે કે પછી એવું ઉતારે એવું થોડા તે કોઈ મળે એવું છે મળે એવું છે થોડું ઘણું મળશે ખેમા એ જોમા કાકા એ જોમા કાકા મારા આવો તો ખરા ચાલુ કર્યો કોઈ દુકાન વાળા ની મજૂરી તો નહીં રહે ને ડબ્બા લાવવા માટે મજૂરી રહેવો નહીં શુમલો પાછો જીવન નક્કી તો કરવું પડશે આ ચોમો કાકો જોઈશે શોકાના ડબ્બા લઈ મોના પાસે ડબ્બા લાવવા પૈસા નહીં મળતા તો આવું થઈ જોતી જોર મજાઈ જશે આજ તો 500 નફો પછી તો ઘેર તેલના ડબ્બા જ લાવી દેવાશે આજ તો એટલો બરો ખુશ છું ને એ ના પૂછો ને એ વાત આમ નાચવાનું મન થઈ જાય છે આમ એવું નાચવાનું મન થઈ જાય ને જોરદાર પણ શોધ નહીં ઘેર ડીજે વગાડી ને પછી નાચવાનું રાતી પૈસા ગણે જવાના નાચે જવાનું ઝુકી જીવણિયા શુમલો શિવી ફુંદડીઓ મારા છે કોનો ના મોનો કોક મોટો નફો કરતો હોય એવું લાગે છે એવું જ લાગે છે ખેવા ઇમને મારે ફુંદડીઓ ના મારે અને કોક ગમે તે શોક વેપાર હાથમાં આવી ગયેલો છે આ ડબ્બામાં ગમે તે શોક ફાયદો થતો છે ને એટલે આરો લઈ લઈ જતો છે આરો ફાયદા વગર તો જાય એવો નહીં પાછો જીવણિયા આ શુમલો રહ્યો ને એ ઘરના 5 રૂપિયા બગાડે એવો નહીં શોકથી 5-25 હાથમાં આવ્યો હોય તો દાવા કોમ કરે હું તો કહું છું ગમે તે થાય આ તો અરે હું કામ કરે છે એ બધું જોડવું તો સજ કેમાં હેડજે જલ્દી હેડ નકો હંતા તો હંતા તો હેડજે પછી આટલા સુધી પોકે છે નકો પાછો વળી વળી જો તો સ તાવ તો હોપ સરી જાય પછી ઓદર હોપ સરી પણ પૈસા શિયા નહીં મળતા એ જીવન એ ઉભારે હું તો કહું છું થાક તો ખાસ કે થાક નહીં ખાતા આજુબાજુ જોઉં છું બોજા વગર આબાજુ હતો છે આબાજ વધારો અટકું છું બોલ્યા વગર જોઈ લે એ બાબલા ભૂત આ સમો કાકો તેલ નો ડબ્બો લઈને આવી જશે બોલ્યા સમ ના એ બાબલા ભૂત હે બાબલા ભૂત આ સમો કાકો બોલે તેલ નો ડબ્બો લઈને આવી જશે તેલ નો ડબ્બો લઈને આવી જશે તું આવી જો મેકી દે તેલ નો ડબ્બો અરે મારું જાનદાર 5 મિનિટ મેકી દેવ છું કપાઈ દુખી જાત તો ડબલ લાયણ મેકી દીધો અમો 5 મિનિટ ઓછો બંધ કરી મારું જાનદાર બંધ કરી દીધી ઓશો એ બાબરા ભૂત આવણી કે બાબરા ભૂત આવો અને તેલ નો ડબ્બો લઈ જો આજ તો નફો નફો એક નોટ વધારે આવી જઈશ ખુશ ખુશ જીવન પેલો તેલ નો ડબ્બો ગાયબ થઈ ગયો મને એ ખબર નહીં ડબ્બો જોશો કે આ બીજું કોઈ નહીં પૈસા વાળા લાગ્યા છે પેલા વધારે આવવા માંડ્યા છે અરે
ત્રણ ગણા પૈસા મળશે તને જીના ડબ્બામાં ત્રણ ગણા અરે ત્રણ ગણા એટલો તારા પણ બાબડો ખુશ થઈ ગયો આપના તારા માટે છૂટી જા છૂટી જીના ડબ્બા લાવે ને એના ત્રણ ગણા પૈસા ત્રણ ગણા તારે જીનો જેટલો બરો ભાવ છે એ પાછો ત્રણ ગણો આજનો દારો માટે જ પાછી આવે તો આને પાછો ડબ્બો લઈ જીનો અરે જો નહીં કા ડેરીમાંની લઈને આવ્યો નહીં જીના ડબ્બા છે મારી ડેરીમો અરે જલ્દી લઈને આવું ચમોકા કો આવું છે હે રોડ ઉપર જીવ હે આજે ચમોકા કાનું નસીબ ઉગરી ગયો અને આજે કમાવાનું ચાન્સ મારી જો સોમા રે સોમા કાકા કોઈ કણ હું કરો છો બધી ખબર પડી જઈ છે ઈમો મારું પહેણું ભરતા નતા હું ખબર પડી જઈ તમને નફો કરવાનો એટલે કેમાને નહીં અંગાતી રાખવાનો અને નુકસાન કરવાનો એટલે ધંધા કરવા લઈ જવાનો અંગાતી છે નુગરો મોણસ કેવાય આરો એક ડબલ ડબલ તેલ નો ડબ્બો નહી લાવવાનો પણ તને જીનો ડબ્બો લાવવાનો ચોમા કાકા તૈન ગણા પૈસા લાવવાનું કેતા નતા ખબર પડી જાય તને બધી ખબર છે મને હું તો કહું છું ના હોય ને તો હેડજો લેતા જઈએ હાલ તો આપણો બધાનો હરખો હરખો પાક બરોબર શોમા કાકા હું તો કહું છું ખરા ને જે જેની યથાશક્તિ પ્રમાણે ડબ્બા લઈએ બરોબર મારા પાસે એક ડબ્બાના જ પછી તો પૈસા ડબલ ત્રણ ગણા થવાના જ છે પછી લાવશું વધાર ઇમજ કરું ભલે ઓપડો મારી વાત છેટ ગોમ માંથી કોઈ ઉપાડીને આટલા બધા લઈને ના આવે સમ મારા ભાઈ બની રિક્ષા છે નહીં તમે ડબ્બા પીટ પકડી બેસી રહો અને હું જગ્યા ઉપર પોકાડી દઉં બરાબર જલ્દી પોકાડી ખેવા ચુમા કાકા આજે પૈસો વાળા થવાનો ચાન્સ મળ્યો છે મળ્યો છે તૈન ઘણા ચોથી આપા હું કેવું જીવન તું પાછો આખા ગોમ માં પૂંચી મેલે ના ના કહું કોઈ ની હંગત નહી રાખે ખેવા નહી કહું ચુમા કાકા નહી કહું કદી પેલા રિક્ષા માં બીજા બે પડ્યા છે અને ના પોછ હોય તો તમે કાલે પૈસા લેતા હોય તો એના કાલ લાવજો વધનું બોલે નહીં બાબરા ભૂત બોલે અમે જીના ડબ્બા લઈને આવી જ્યા છીએ બીજા ઘેર લઈ જઈએ એ પોચ ડબ્બા ના પૈસા થાય બીજા ઘેર લઈ જઈએ ખુશ થઈ જાય
તો શમા કાકા તો બંડલ એ બંડલ આલ દે તે જીવના પૈસા તું પૈસા ગણવા મંજે આલી રહ્યા એ શમા હા બાબરા ભૂત ખબર છે નો મુ દેલા ડબલ પૈસા તો લઈ શકતા નથી 5 મિનિટ 5 મિનિટ હા તો જીના ડબલ લઈને આવ છે ને એટલે તારા ધન 15 મિનિટ જરૂર પડશે 15 મિનિટ 15 મિનિટ 15 મિનિટ પૈસા વધારે જીવન 15 મિનિટ માં તૈન ગણા પૈસા આવવાના છે કે તમે કશું કરતા ને મારું તેલ નકરી જાવ ના શું માખે અમાર તો પૈસા થી મતલબ ખાલી હું કેવું કે નહી ખુલ્લે બાબરા ભૂત અમે જીના ડબ્બા લાયા છીએ એ તમે લઈ જાઓ અને અમને ત્રણ ગણા પૈસા આલી દો એ બાબરા ભૂત અમે જીના ડબ્બા લાયા છીએ એ તમે લઈ જાઓ હે બાબરા ભૂત આ ડબ્બા જીના લઈ દો અને પૈસા આલી દો બાબરા ભૂત અમે જે જીના ડબ્બા બધા પોટ લાયા છીએ એ લઈ જો તું પેલા બે લેતો ખાલી કરી દે હજે રિક્ષા એક જ ડબો છે લોચા પડશી હમું હશો ખોલું ખોલા પૈસા પૈસા ગણતો હાથ હા બાબરા ભૂત ને અરે જીવન પર આપડા પોચી પોટ ડબ્બા લઈ જા ગાતી તે છેલા 8000 40000 રૂપિયા થોય એટલે શોમા કાકા મારા ભાગ માં કેટલા આવ્યું હા કાક પેલા પેલા ભાગ પેલા ભાઈબંધ ની રિક્ષા લાયા છે અને 40000 ના પાછા તૈન ગણા હા એ વાત સાચી કરી શોમા કાકા 1,20,000 રૂપિયા થોય બંડલી બંડલ આવશી એટલે બાબરા થાય કે બાબરા ભૂત જલ્દી પૈસા નો મારો મોરું થાય છે હજી ફેરથી લેવા જવાનું ડબ્બા જી માં કાકા એ તો કોથરો કોથરા પડ્યા છે લે જીવણિયા બહુ મોટી રકમ નહીં હજી આરે ઓટો લઈને આવશો ને એટલે બહુ મોટી રકમ થશે ના હોય તો આ પૈસા આલો ને એના બધા ડબ્બા જ લઈ જઈએ પાછા એ બાબરા ભૂત અમારા પૈસા કેટલા રહ્યા જલ્દી આપા દે જલ્દી આલો ને મે લેવા જઈએ પાછા જીના ડબ્બા શું માં કાકા અવાજ આવતો નહીં અવાજ કેમ નહીં આવે અરે હા ખોક આપણે ટોકા પારીએ ને રે બોલું તો પાછા વચમો ગણવામાં ભૂલી જો એ વાત સાચી કરી હો જીવન સમજાણો છો રિક્ષા જીવન મેળવા લઈ જશે શુમા કાકા રિક્ષા હોય ત્રણ ગણી આલી જાવ કહું રિક્ષા એ શુમા કાકા આ રિક્ષા જો નહી મને લાગે મોય ડબ્બા હતા ને એટલા ગાયબ થઈ ગયા છે બાબરો બૂટ લઈ ગયો છે ડબ્બા મેળવા એ શુમા કાકા શું ભૂત તો રિક્ષા ચલાઈ ના જાય મોનો ના મોનો શુમા કાકા
કોક આપણી રિક્ષા અને આપણા ડબ્બા બધો લઈને જતી રહી લાગે છે. મને 500 બે વખત વધારે લેતા હોય તેલના ડબ્બા. તમારા જેવા લોભિયા મોણો થયું મોણો ના મોણો કોકા તમારા લીધે જ છેતરી ગયેલો લાગે છે. કોઈ નહીં છેતરી ગયો. મારા જીવનમાં કદી હું જીનો ડબ્બો લાવતો નહીં. તો આજે બે બાકી ડબ્બા લીધા. તું જીની હું નહીં લાવ્યો. હું તો મારી જિંદગીમાં તેલનો ડબ્બો લાવ્યો નહીં અને જીનો ડબ્બો લીધો તો ડબલ થઈને ગયો. જીવનમાં મારા ઘેર આટલું આટલું તેલ લાવું છું અને અસકર્યા આ બે ડબ્બા બાકી. આ તમે જ બધો નાટક કર્યો લાગે છે. પૈસા લીધો અમારા જીના ડબ્બાના. જીના ડબ્બાના તો બરોબર છે પણ મારી ભાઈબંધની રિક્ષાનું જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.